પેલા થોડા સમયથી માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે સોમવારે અમરોલી છાપરાભાટા અને વેડ રોડ ઉપરાંત નવસારી વિસ્તારમાં માલધારીઓએ બેઠકો કરી હતી જેમાં બુધવારે સમગ્ર રાજ્યમાં દૂધ સપ્લાય નહીં કરવા નિર્ણય લેવાયો છે રાજ્યમાં માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરોનો મુદ્દો કે તબેલામાંથી ઢોરોને ઉપાડી જવાને લઈને સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને માલધારી સમાજના ધર્મગુરુથી લઈને અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે માલધારી સમાજ બુધવારે એકવીસ સપ્ટેમ્બરના દિવસે દૂધ વેચાણ નહીં કરે તેમજ ડેરીઓમાં પણ દૂધ નહીં ભરે તેવું આહવાન કરવામાં આવ્યું છે જેટલું દૂધ પશુઓ આપશે એ તમામ દૂધ ગરીબોને પીવડાવવા નિર્ણય માલધારીઓ દ્વારા લેવામાં આવ્યો છે સુરત કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ઊભા કરાયેલા તબેલા ઉપર તબાઈ બોલાવ્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે

બધા અમે વડીલો હોય મિત્રો બધા ભેગા થયા છીએ આજે અમારો કોઈ પક્ષ નથી અમારા ભાઈ તરીકે અમે બધા ભેગા થયા છીએ અને ભાઈ ભેગા થયા એના માટે અમારો જે ગુજરાત સરકારે એક કાળો કાયદો લાવ્યો એના માટેની અમારી એક રજૂઆત છે અને આ કાયદો પાછો ખેંચો એના માટેની અમારી ગઈ બે દિવસ પહેલાં બી ગોધીનગરમાં એક મિટિંગથી અને એની અંદર પણ આ જાહેરાત કરવામાં આવી છે અને સરકારને આજે પણ અમે સરકારને કહેવા માગીએ છીએ કે ભાઈ તમે કાળો કાયદો પાછો ખેંચો ખેંચવાની લોકોની કંઈક કેવી ચર્ચા છે પણ આજ સુધી ખેંચો નથી અને નહીં ખેંચે તો માલધારી સમાજ એક આ ઉગ્ર આંદોલન કરી અને એમને કંઈક ખબર પડશે કે માલધારી સમાજ ગુજરાતમાં આજે સિત્તેરથી એસી લાખ વસ્તી છે અને માલધારી સમાજ આજે એક પણ વસ્તુ કે આજે પોતાનો ઢોર એ જન્મ જન્મજીવનથી અમારા જે વર્ષોથી અમારા બાપ બાપદાદા પાળતા બાકી જે પશુનો ધંધો તો અત્યારે બધી સમાજ કરે છે આમ માલધારી નહીં પણ માલધારી સમાજ આજે એવો છે કે એ માલધારી સમાજ એનું ઢોર ગમે તે દોવા નહીં દેતું હોય તો કાઈ વાળે નથી આપતું એ પાળીને મોટું કરે છે એને કુદરતી મોત આવે તો બાકી પાળીને મોટું કરે છે એ માલધારી સમાજના લોહીમાં છે એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારા જે રોડ ઉપર છે એની અમને કંઈ વાંધો નથી રોડ ઉપર તમે પાંજરા પુલ બનાવો તમે રોડ ઉપરથી કોઈ પણ ઢોર અમે નહીં રાખવા તમે અમને કંઈ વાંધો નગરપાલિકાને અમે કહીએ છીએ કે ખોટા પૈસા વેરવો છો બધી જગ્યાએ વેરપો છો તો ગાય માટે કોક તો કરો તમે અહીંયા કંઈ પણ વાળો બનાવો ગાયની તેજી પૂરી ઘાસચારા માટેના કંઈક માણસો રાખો સરકાર એમ કહે છે કે અમે ગાય માટે પૈસા આપીએ છે તો સરકારને અમે કહીએ છીએ કે ભાઈ ઢોર છે બધા કોઈ ધણી ધણી વગરને એને ગાયને લઈ જાઓ અને તમે ડબ્બાની અંદર રાખો છો તો અહીંયા કંઈક એની વ્યવસ્થા પણ કરો